नमस्कार विद्यार्थी मित्रों, हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल में, जेनुं नाम छे जीटीयू स्टूडेंट्स। बराबर मित्रों, आ एक्जाम्पल जो तमे अहीं जो छो ते जीटीयू में त्रण थी चार वक्त जे छे पूछाई गयेलो छे, एटले तमने खबर पड़ी गई कि आ जे छे क्वेश्चन केटलो इम्पोर्टंट छे। बराबर, तो आज आपणे जे छे आनुं सोल्यूशन मेळवानुं छे। बराबर, जो एक्जाम्पल के आ प्रकार छे कि इफ एफ ऑफ एक्स इज इक्वल टू वन माइनस एक्स अपोन वन प्लस एक्स, धेन प्रूव f of x is equal to x। એટલે કે f ની પણ f of x આપેલી છે, બરાબર, પણ આપણને વેલ્યુ આપેલી છે જો ફક્ત f of x ની। બરાબર, તો આપણને f of x આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એનો આન્સર જે છે એ x આવવો જોઈએ। તો જે છે આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ। તો સૌથી પહેલા જે છે સોલ્યુશનમાં તમને ખબર છે કે આપણને દર વખતે કેવું કરતા હતા કે ભાઈ LHS આપણે લખતા હતા, એટલે કે આયુ ઇક્વલ્સ છે, બરાબર, એના રાઈટ સાઈડનું LHS કહેવાય અને ઇક્વલ ટુના રાઈટ સાઈડનું RHS કહેવાય। બરાબર, લેફ્ટ સાઈડનું LHS, બરાબર, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો f ઓફ x છે। બરાબર મિત્રો, હવે સિમ્પલ છે મિત્રો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। બે થી ત્રણ સ્ટેપમાં જે છે આપણો દાખલોનું સોલ્યુશન જે છે આપણે લાવી દઈએ। બરાબર, જો f ઓફ x છે, f ઓફ x ની વેલ્યુ જે છે એ આ રહી, તો આપણે લખી દઈએ ભાઈ ડાયરેક્ટલી f ઓફ x ની વેલ્યુ, બરાબર, શું છે, 1 માઇનસ x અને 1 પ્લસ x લખી દીધી, ઓકે ડન। હવે મિત્રો શું કરવાનું છે કે f ઓફ આની વેલ્યુ લખી દીધી, હવે આને સબસ્ટ્રેક્ટ કરવાનું છે, એટલે કે x છે ને એની જગ્યા ઉપર આપણે શું કરવાનું છે, 1 માઇનસ x અપોન 1 પ્લસ x લખી દેવાનું છે। બરાબર, સિમ્પલી એવી રીતે જ છે। બરાબર, તો હું આ તો 1 માઇનસ જે છે એ તો રહેવાનો જ છે। બરાબર, હવે આપણે શું કરવાનું છે, 1 માઇનસ x 1 પ્લસ x, ખબર પડી અહીંયા સુધી, સેમ ટુ સેમ હવે આ વાળું કરવાનું, 1 પ્લસ x છે ને, તો 1 પ્લસ કરું છું હું, x ની વેલ્યુ કઈ છે આ વાળી મૂકી દઈએ આપણે જેમ અહીંયા ઉપર મૂકીએ એવી રીતે। બરાબર, 1 માઇનસ x અપોન 1 પ્લસ x, સિમ્પલ। હવે શું, હવે આવી ગયો આન્સર આપણો। બરાબર, હવે હું શું કરું છું મિત્રો, ધ્યાન રાખજો, આ કૌંસને જે છે એ નીકાળી દઉં છું। બરાબર, તો કૌંસને અગર હું નીકાળું તો શું થશે, 1 માઇનસ 1 માઇનસ x 1 પ્લસ x, બરાબર, અને એના છેદમાં સેમ એવું જ આવશે, 1 પ્લસ 1 માઇનસ x અને 1 પ્લસ x, અહીંયા સુધી ખબર પડી ગઈ, ઓકે। અહીંયા 1 પ્લસ x ને હું એક સાથે ગુણું છું તો મિત્રો મારો જવાબ આવશે 1 પ્લસ x, આ માઇનસ જે છે એ રહેશે, પછી આર્યું 1 માઇનસ x જે છે એ હું એઝ ઇટ ઇઝ જે છે એ રહેવા દઉં છું। બરાબર, હવે એના છેદમાં 1 પ્લસ xને એક સાથે મલ્ટીપ્લાય કરું તો 1 પ્લસ x આવશે, પ્લસ કરીને આ પ્લસ જે છે અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે અને 1 માઇનસ x જે છે એ પણ એઝ ઇટ ઇઝ અહીંયા રહેશે। હવે મિત્રો શું થશે કે 1 પ્લસ x જે છે એ એઝ ઇટ ઇઝ રહી જશે। બરાબર, હવે એકને માઇનસ સાથે ગુણશો એટલે એ તો બહાર આવી જશે, એટલે કે માઇનસ એક જ થશે। હવે જુઓ અહીંયા માઇનસ અને માઇનસ છે, બરાબર, તો એ મારો થઈ જશે પ્લસ, એ મારી ભૂલ હતી મિત્રો। બરાબર, હવે નીચે જે છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે। બરાબર, વન પ્લસ એક્સ પ્લસ વન માઇનસ એક્સ, બરાબર, હવે મિત્રો જુઓ આ પ્લસ એક્સ અને આર્યો પ્લસ એક્સ મળીને થશે ટુ એક્સ, અને આર્યો જો માઇનસ એક અને આર્યો પ્લસ એક નિકલીકેટ થઈ જશે, અપોનમાં નીચે શું થશે, આર્યો એક એક વન છે અને આર્યો વન છે એ મળીને બે થઈ જશે, અને આર્યો પ્લસ એક્સ નીકળી જશે અને આર્યો માઇનસ એક્સ નીકળી જશે। બરાબર, હવે આપણને ખબર છે કે બે એકા બે થશે, બરાબર, એટલે એકને એક્સ સાથે ગુણું તો એ તો જે જવાબ જે છે આપણો એ તો જે છે નોર્મલ એક્સ જ આવશે। તો મિત્રો આપણો જવાબ જે છે આવી ગયો, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આપણને એક્સ ફાઇન્ડ આઉટ કરવાનો હતો, અહીંયા જે છે એક્સ મળી ગયો છે, એટલે હું આર એચ એસ લખી દઉં, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, એટલે કે હું લખી શકું એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ, ખબર પડી ગઈ મિત્રો, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।